ગુજરાતમાં હાલ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું છે અને વહેલી સવારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ આવી રહી છે. બીજી તરફ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને દિવસે તડકો પડી રહ્યો છે, એટલે શિયાળા જેવી મોસમનો અનુભવ જોવા મળતો નથી. પરંતુ ગુજરાતમાં હજી ઠંડીના દિવસો ગયા નથી. આવનારા દિવસોમાં ફરી ઠંડી દેખા દેવાની છે અને ફરીથી તાપમાનનો પારો નીચો જવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ વહેલી સવારે ઝાકળ અને દિવસે તડકો પડી રહ્યો છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા પડી રહેલી કડકડતી ઠંડી હવે ઓછી થઈ રહી છે. જો કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં ફરી ઠંડીના દિવસો આવી શકે છે અને તેને કારણે તાપમાનનો પારો ફરી નીચે જવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મહેશ પલાવતના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીની આસપાસથી ગુજરાતમાં ઠંડી વધવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે અનેક વિસ્તારોમાં 3-4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જવાની સંભાવના છે, જેથી ફરી શિયાળાની કડકડતી ઠંડીનો ગુજરાતીઓને અનુભવ થઈ શકે છે. હાલ રાજ્યમાં ધુમ્મસને કારણે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે, પરંતુ થોડા જ દિવસોમાં ઉત્તર ભારતના હવામાનમાં થનારા ફેરફારોને કારણે ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા છે. હાલ પંજાબ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, ત્યાં અરબસાગરમાંથી ભેજવાળા પવનો પહોંચી રહ્યા છે. બીજી તરફ ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આ તમામ પરિસ્થિતિઓને કારણે પહાડી વિસ્તારોમાં બરફ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આ વરસાદ પડવાનો બંધ થઈ જશે તો એ તરફથી આવતા ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચશે, તેને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આવનારા 3-4 દિવસમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. હાલનું ધુમ્મસવાળું વાતાવરણ ખેડૂતો માટે લાંબુ ચાલે તો તે વધારે નુકસાનકારક સાબિત થવાની શક્યતા છે. તાજેતરમાં જ થયેલા માવઠા અને આવી રહેલી ગાઢ ધુમ્મસ શિયાળુ પાક માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. જીરું, ધાણા, વરિયાળી, રાયડો, ચણા સહિતના પાકોમાં આવી રહેલી ધુમ્મસ નુકસાન કરી રહી છે. થોડા દિવસોમાં જો વાતાવરણમાં ફેરફાર નહીં જણાય તો જીરુંના પાકને વધારે નુકસાન થવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં થયેલા માવઠાઓએ પણ ખેડૂતોના પાકને નુકસાન કર્યું હતું અને એ પહેલાં પણ માવઠા થતાં શિયાળો પાક પર તેની અસર થઈ હતી.